આજે આપણે જોઈશું ઘાતાંકના નિયમો સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ। સાદુરૂપ આપો 5/6 ની ઋણ 12 ઘાત ગુણ્યા 4/15 ની ઋણ 12 ઘાત ની 3 ઘાત। આનું સાદુરૂપ આપતી વખતે આપણને ઘાતાંકના નિયમોની સમજ હોવી જરૂરી છે। વિડિયો રોકીને આનું ફરીથી અવલોકન કરીએ। અહીં આપણે જોઈએ છીએ કે કૌંસમાં 2 ઘાતાંકોનો ગુણાકાર કરવામાં આવી રહ્યો છે, જેના આધાર જુદા જુદા છે પરંતુ ઘાત સરખી છે। આનું સાદુરૂપ આપતી વખતે બતાવો કે આપણે કયા નિયમનો ઉપયોગ કરવો જોઈએ। વિચારો એકદમ સાચું, આપણે એ ની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત બરાબર એ ગુણ્યા બી ની એમ ઘાત આ નિયમનો ઉપયોગ કરીશું। આ રીતે આપણે 5/6 ની ઋણ 12 ઘાત ગુણ્યા 4/15 ની ઋણ 12 ઘાત બરાબર 5/6 ગુણ્યા 4/15 ની ઋણ 12 ઘાત લખી શકીએ છીએ। હવે આપણે કૌંસમાં આપેલ ગુણાકારની ગણતરી કરીએ તો અહીં આપણે 5 નો 5 સાથે ભાગાકાર કરીશું, જેથી 15 ની જગ્યાએ આપણને 3 મળશે। આવી રીતે આપણે 4 અને 6 ને તેના ગુસા 2 વડે ભાગીશું તો આપણને 4 ની જગ્યાએ 2 અને 6 ની જગ્યાએ 3 મળશે। પછી આપણે ગુણાકારનું પરિણામ જાણીશું, એના માટે આપણે અંશોનો ગુણાકાર કરીશું જે આવશે 2 અને આ જ રીતે આપણે છેદનો ગુણાકાર કરીશું જે આવશે 9। આવી રીતે ગુણાકારનું પરિણામ આવ્યું 2/9। આવી રીતે આપેલ પ્રશ્ન બની જશે 2/9 ની ઋણ 12 ઘાત ની 3 ઘાત। શું તમે બતાવી શકો છો કે આની ગણતરી કરવા માટે આપણે કયા નિયમનો ઉપયોગ કરવો પડશે? વિચારો ચાલો હું તમને બતાવું છું। અહીં આપણે એ ની એમ ઘાત ની એન ઘાત બરાબર એ ની એમ ગુણ્યા એન ઘાત આ નિયમનો ઉપયોગ કરીશું। આના ઉપયોગથી આ સંખ્યાને આપણે 2/9 ની 3 ગુણ્યા ઋણ 12 ઘાત લખી શકીએ છીએ, કારણ કે 3 ગુણ્યા ઋણ 12 બરાબર ઋણ 36 છે, એટલે આપેલ પ્રશ્નનું પરિણામ આવશે 2/9 ની ઋણ 36 ઘાત। આ જ રીતે નિયમોના સાચા ઉપયોગથી તમે કઠિન પ્રશ્નોને પણ ફટાફટ ઉકેલી શકો છો। આગળનું ઉદાહરણ, x ની કિંમત શોધો જેથી ઋણ 27 ની ઋણ 7 ઘાત ભાગ્યા 9 ની x ઋણ 6 ઘાત બરાબર ઋણ 3 ની 3 ઘાત હોય। તમને એ ચોક્કસ યાદ હશે કે સમીકરણમાં બંને બાજુઓની કિંમત સરખી હોય છે। અહીં કોઈ પણ રીતે જો આપણે બંને બાજુઓના આધાર સરખા કરી લઈએ તો આપણે બંને બાજુ સરખા આધારવાળા ઘાતાંકોની સરખામણી કરી શકીશું। આની સાથે આપણે x ની કિંમત જાણી શકીશું। ચાલો આ રીતે ઉકેલીએ। જેમ કે તમને ખબર હશે કે ઋણ 27 ને ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3 લખી શકીએ છીએ, જેને આપણે ઘાતાંકીય સ્વરૂપે ઋણ 3 ની 3 ઘાત લખીશું। આવી રીતે પહેલી સંખ્યાના સમાન આધાર મેળવવા માટે આપણે 9 ને ઋણ 3 ગુણ્યા 3 લખી શકીએ છીએ। ઋણ 3 ની 2 ઘાત ની x ઋણ 6 ઘાત બરાબર ઋણ 3 ની 3 ઘાત। અહીં આપણે એ ની એમ ઘાત ની એન ઘાત બરાબર એ ની એમ ગુણ્યા એન આ નિયમનો ઉપયોગ કરીશું। આનાથી આપણને પ્રાપ્ત થશે ઋણ 3 ની 3 ગુણ્યા ઋણ 7 ઘાત ભાગ્યા ઋણ 3 ની 2 ગુણ્યા x ઋણ 6 ઘાત બરાબર ઋણ 3 ની 3 ઘાત। ઋણ 3 ની ઋણ 21 ઘાત ભાગ્યા ઋણ 3 ની 2x ઓછા 12 ઘાત ઋણ 3 ની 3 ઘાત। હવે આપણે જોઈએ છીએ કે બધા ઘાતાંકોના આધાર સમાન છે। ડાબી બાજુને જોઈને આપણે એ ની એમ ઘાત ભાગ્યા એ ની એન ઘાત બરાબર એ ની એમ ઓછા એન ઘાત આ નિયમનો ઉપયોગ કરીશું। તેનાથી આપણને મળશે ઋણ 3 ની ઋણ 21 ઘાત ઓછા કૌંસમાં 2x ઓછા 12 ઘાત ઋણ 3 ની 3 ઘાત। ઋણ 3 ની ઋણ 21 ઓછા 2x વત્તા 12 બરાબર
ऋण त्रण नी त्रण घात। ऋण त्रण नी ऋण नव ओछा बे एक्स घात बराबर ऋण त्रण नी त्रण घात। कारण के बन्ने बाजू नी किंमत सरखी छे अने बन्ने बाजुए आधार पण समान छे अर्थात तेमनी घात पण सरखी हशे। एटला माटे आपणे कही शकीए छीए के ऋण नव ओछा बे एक्स बराबर त्रण। एटले के ऋण बे एक्स बराबर त्रण वत्ता नव बराबर बार। एटले के एक्स बराबर बार भाग्या ऋण बे बराबर ऋण छ। एटले अहीं एक्स नी किंमत छे ऋण छ। तो आजे आपणे जोया घातांकना नियमो संबंधित केटलाक रसप्रद उदाहरण। आगळना वीडियोमां जोईशुं आनाथी संबंधित केटलीक सामान्य भूलो।